भरूच ने पाणी पूरी पाड़ती अमलेश्वर मेन केनाल में भरूच तालुकाना डभाली नजीक मोटू गाबड़ू पड़ू है। आ गाबड़ू अंदाजित 20 मीटर पहोड़ू होवाना कारणे लाखों लीटर पाणी नजीकना खेडूतोना खेतरो में फरी वळता खेडूतोना तैयार पाक में जड़बंबाकार की स्थितिनुं निर्माण थयुं छे, जेना पगले खेडूतोने पायमाल थवानो वारो आव्यो छे। खेडूतो कपास शेरडी तेमज अन्य पाक में पण पाणी फरी वळ्युं छे, जेना कारणे खेडूतोनो तैयार पाक नष्ट थई जता चिंतामां मुकाया छे અને વળતરની માંગ કરી રહ્યા છે। બીજી બાજુ ભરૂચ શહેરમાં આજ કેનાલ મારફતે ભરૂચવાસીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતર તરફ વળી જવાના કારણે પાણીનો પ્રવાહ ભરૂચ આવતો અટકી ગયો છે। તેમજ હવે કેનાલનું રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આગામી 6 દિવસ સુધી પાણી મળી શકે તેમ નથી, જે અંગે ભરૂચ નગરપાલિકા વોટર વર્કર્સ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા હાલ રિઝર્વ વોટરનો ઉપયોગ કરી શહેરીજનોને પાણી પૂરું પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે અને જરૂર પડશે તો પાણી કાપ પણ મૂકવામાં આવશે, જેથી પ્રજાજનોએ પાણીનો વપરાશ કરકસરથી કરવો। અમલેશ્વર કેનાલમાં પડેલ ગાબડાની મરામતની કામગીરી પર નગરપાલિકા નજર રાખી રહી છે તો ખેડૂતો પણ જલ્દીથી વળતર મળે તેમ ઈચ્છી રહ્યા છે, ત્યારે તંત્ર પણ ત્વરિત કાર્યવાહી કરે તે આવશ્યક છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલ કરજણ વિભાગની અંદર આવતી કેનાલ એનું ડભાલી પાસે એક મોટું ગાબડું ગઈકાલે પડ્યું છે, જેનાથી પાણીની એક અવ્યવસ્થા ઊભી થઈ છે। એના અનુસંધાનમાં કેનાલના સુપરિન્ટેન્ડન્ટ ગરાસિયા સાહેબ સાથે મેં ટેલિફોનિક વાત કરી, કેટલા દિવસમાં આનું મરામત થઈ જશે અને કેટલા દિવસમાં આ લોકો સમારકામ ચાલુ કરે તેની વિગત દીધી। તેમના કહેવા મુજબ આજ રોજથી એ લોકો જે ગાબડું પડ્યું છે તેનું પુરાણ કરવા માટે માટીકામ ચાલુ કરશે, એ કમસે કમ 2 દિવસ લાગશે, 2 દિવસ આ ગાબડાનું સમારકામ કરવામાં લાગશે। એટલે એમ 4 દિવસ સુધી આ સમારકામ કરે ત્યાં સુધી પાણીની કેનાલ આખી ખાલી કરવી પડશે, પાણી એને કાઢી નાખવું પડશે। એ કર્યા પછી કેનાલ આખી ખાલી થશે ત્યારે સમારકામ એનું ચાલુ કરવામાં આવશે। 4 દિવસમાં સમારકામ એમને પૂરું કરવાનું કીધું છે। સમારકામ પૂરું થયા પછી ભરૂચ સુધી પાણી આવતા કમસે કમ 2 દિવસ લાગશે, એટલે ટોટલ ભરૂચની પ્રજાને 6 દિવસ સુધી કેનલમાંથી પાણી આપણને મળતું અટકી જશે। નગરપાલિકાની વોટરવર્ક્સની ટીમ એન્જિનિયર સાથે ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી, અમે એક વ્યવસ્થા ઊભી કરી છે કે આપણી પાસે રહેલું રિઝર્વ વોટર દ્વારા નગરપાલિકાના પ્રજાજનોને પૂરું ક્ષમતાથી પાણી આપી શકીએ, કદાચ એ ક્ષમતાનો ઘટાડો થાય તો આપણે પાણીનો કાપ પણ મૂકીશું આપણે, પણ અત્યારે અમે ખાતરી આપીએ છીએ કે ભાઈ પ્રજાજનોને પાણીની કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય। ખાલી ફક્ત પ્રજાજનોને એક વિનંતી છે કે પાણીનો આટલા દિવસ એનો યોગ્ય ઉપયોગ કરે, કરકસરથી વાપરે, એનો બગાડ થતા અટકાવે। અમે પાણીની અવ્યવસ્થા ઊભી ના થાય તેના માટે પૂરા પ્રયત્ન નગરપાલિકાની ટીમ, વોટરવર્ક્સ ટીમ અને કરજણ કેનાલની ટીમ પણ ત્યારે કામે લાગી ગઈ છે। નમસ્કાર સર, મેં સામલોટ ગામનો પાટણવાડિયા પ્રદીપભાઈ ચતુરભાઈ પાટણવાડિયા। આ ડભાલીની નહેર તૂટેલી છે એટલા માટે અમારા ઘણું નુકસાન થઈ ગયું છે। દિવેલા 14 વીંગણા દિવેલા છે અમારા, પ્લસ 7 વીંગણો કપાસ છે, બીજા 10-4 વીંગો ઘઉં છે, બધામાં પાણી પેસી ગયું છે। હવે એનો નિર્ણય શું લેવાનો તે તમારે સાહેબ લેવાનો, અમારે તો ખાલી નુકસાની જ જોઈએ, બીજું કંઈ જોઈએ ના આમાં। કેટલા દિવસ થયા છે? આ સવારમાં 10 વાગે હું આવ્યો ત્યારે જોયું તો બધું ખેતરમાં પાણી દેખાય છે એકલા। કેટલા એકરમાં નુકસાન છે તમારે? મારે પોતાની 8 એકર જમીન ને પ્લસ 4 વીંગો ઘઉં પોતાની જ છે મારી।